હું ઘણી વખત કહું છું, નરનારાયણ દેવે કચ્છના ભક્તોને જે સમૃદ્ધિ આપી છે, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે નરનારાયણ દેવ છે એ ભરતખંડના લોકોને માટે અખંડ તપ કરે છે, અને ખરેખર બહુ કઠોર તપ કરે, અને તપ કરીને ફળ કોને આપે ખબર? પોતાના ભક્તોને. અને આ જગતનો નિયમ છે, પુણ્યનું પરિણામ હંમેશા સુખ હોય છે. એટલે લગભગ આ નરનારાયણ દેવ છે ને વધારેમાં વધારે કચ્છ ઉપર એવા ઢળ્યા છે એટલે એવા તમને લીલા લહેર આમ હૂકું, પણ ખીચા બધાના ગરમ, અને જેનું ખીચું ગરમ એને ન આવે કોઈ દાડો કોઈ તકલીફ. નરનારાયણ દેવના આ ભરતખંડની અંદર સ્વામિનારાયણ ભગવાને એક એવું અલૌકિક કામ કર્યું. આજ દિવસ સુધી 200 વર્ષ પહેલાના ઇતિહાસમાં જો કે નરનારાયણ દેવનું મંદિર નથી જોયું તમે ક્યાં, પણ સ્વામિનારાયણ ભગવાને બદ્રિક આશ્રમમાં જઈ અને નરનારાયણ દેવની પાસે મહારાજ 4-5 મહિના રોકાણા અને કહ્યું કે હું ભરતખંડમાં જઈને તમારી સ્થાપના કરીશ, અને અમદાવાદમાં અને ભુજની અંદર મહારાજે સ્થાપના કરી. સાધુ આપણને ભગવાન સુધી પહોંચાડે, સાધુ સિવાય ઉદ્ધાર નથી એવી વાત પૂજ્ય સ્વામી કરતા ને હમણે આ સ્વામીએ કરી. આ જગતમાં રામ આવે તોય ભલે, આ જગતમાં કૃષ્ણ આવે તોય ભલે, આ જગતમાં સ્વામિનારાયણ આવે તોય ભલે, 12,000 કિલોમીટરની યાત્રા કરવા કર્યા પછી અને સદગુરુ રામાન સ્વામીને ગોતવા પડે છે. મહારાજ જ્યારે વન વિચરણ કરવા માટે નીકળ્યા અયોધ્યાથી ત્યારે એની પાસે મંત્ર હતો, એની પાસે શાસ્ત્ર હતું, એની પાસે મંત્ર મૂર્તિ અને શાસ્ત્ર હતું. પણ આ ત્રણ વસ્તુ, મંત્ર ત્યારે સિદ્ધ થાય કે કોઈ સાચો સદગુરુ મળે, મૂર્તિ ત્યારે બોલે કે કોઈ સદગુરુ મળે, અને શાસ્ત્ર ત્યારે સમજાય કે કોઈ આવા સાધુ મળે. અને એ ત્રણને સિદ્ધ કરવા માટે એ નાના એવડા નીલકંઠે 12,500 કિલોમીટરની યાત્રા કરી અને લોજની અંદર સદગુરુ મુક્તાન સ્વામીની પાસે 9-9 મહિના રહ્યા. અને આજે કહેતા આનંદ થાય કે સર્વપ્રથમ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આપણને સર્વને કલ્યાણ આપવા માટે પધાર્યા છે એવી જાહેરાત આ ભુજની ધરતી ઉપરથી સદગુરુએ કરી. આ ધરતી ઉપરથી એટલે આપણે બધા ભાગ્યશાળી છે, અને તમે તો બહુ ભાગ્યશાળી છો. આવા સંતોની જે પરંપરા મળી છે, એટલે ભક્તો મારા ગુરુ પૂજ્ય વિષ્ણુ સ્વામી અથાણાવાળા કદાચ ઘણા ઓળખતા હશે, લગભગ વર્ષની અંદર 8-10 વખત અહીંયા આવે ભુજમાં. સુરત અને મુંબઈ અમારા ગુરુ વધારે ફરતા હોય, ચરોતરની અંદર હોય તેને કોઈ હરિભગત એમ કે સ્વામી મારે આ મુશ્કેલી છે, તો અમારા ગુરુ એક જ નિયમ આપે કે તું ભુજના સંતોને રસોઈ આપ ને તો તારું કામ થઈ જાય. લગભગ અહીંયા જાદવજી ભગત ને એના સંતો બધા જાણે છે. એટલે પછી ઓલો હરિભગત સંકલ્પ કરે કે હારું હું નરનારાયણ દેવને થાળ અને ભુજના સંતોને જમાડી. એટલે મારા ગુરુ બસ લઈને બધાને લઈને અહીં આવે. એટલે આ પ્રતાપ આ સાધુઓની સાધુતાનો છે, સાધુતાનો. એટલે તમને જે મળ્યું છે, આપણને જે મળ્યું છે એ કંઈ મોડું નથી. અને હંમેશા ખબર છે ગુજરાતમાં એવું છે કે આપણે હામ હામાં જમવા બેઠા હોય ને ત્યારે ઓલાની થાળી એમ લાડવો મોટો લાગે, ખ્યાલ આવે? એટલે મારા બાપ આપણો લાડવો જ આપણને મીઠો લાગવો જોઈએ, બીજાનો નહીં, આવું કાયમ યાદ રાખજો. આપણી પાસે જે છે એનાથી ઉત્તમ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા કે મને મળ્યા છે મહારાજ, એ પૂર્વે જે જે કાંઈ થઈ ગયું, અત્યારે વર્તમાનમાં જે જે કાંઈ થાય છે અને ભવિષ્યમાં જે કાંઈ થાય એ મને મળ્યા એવા ભગવાન સિવાય બીજો કોઈ કરવાને સમર્થ નથી, એવી જ નિષ્ઠા જ્યારે આપણા હૃદયમાં થાય, આ જ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, ગુણાતાન સ્વામી, બ્રહ્માન સ્વામી જેવા આ સાધુઓમાં ગુણ છે. અને આ જ હરિભક્તો પર્વતભાઈ, દાદા ખાચર, સુરા ખાચર, એના જેવા સુંદરજી સુથાર એવા ભક્તો છે, એમાં લગભગ કાંઈ ખામી જરાય નથી, જરાય ખામી નથી. તમે વિદેશોની અંદરથી અહીંયા આવી અને ઘનશ્યામનો પાટોત્સવ કરવા આવો એ કાંઈ નાની વાત લાગે તમને? નાનું છે.
તમે આ ભગવાનને તમારા પોતાના માન્યા છે ને, એટલે દેશ છોડીને અહીંયા તમે આવ્યા છો, નકર તાર ગરમી કેટલી બધી. વાલા ભક્તો, ખૂબ આનંદ થાય છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણને સર્વને એને જેવી રામમાં પ્રીતિ હતી અને નિષ્ઠા હતી, પતિવ્રતાની ભક્તિ, એવી મને તમને સર્વને સ્વામિનારાયણ ભગવાન વિશે થાય. જય સ્વામિનારાયણ.